બાળ દોસ્તો, આ રેલવે સ્ટેશન પરનું એક બુક સ્ટોર છે. ત્યાં શું લખેલ છે તે વાંચો. પ્રભાત બુક સ્ટોર. અમારે ત્યાં વર્તમાનપત્રો, સામાયિકો, જનરલ નોલેજના પુસ્તકો તથા નામી અનામી લેખકોના પુસ્તકો મળશે. એક સાથે 100 રૂપિયાની ખરીદી કરનારને આકર્ષક ભેટ. બાળ દોસ્તો, જુઓ આ ટિકિટ બારી છે. ટિકિટ બારી પરથી આપણને મુસાફરી માટેની ટિકિટ મળે છે. જુઓ અહીં પુરુષો અને સ્ત્રીઓ માટે અલગ લાઇનની સૂચના છે. ટિકિટ બારી પર ટિકિટ લેવા જઈએ ત્યારે છૂટા પૈસા અવશ્ય રાખવા જોઈએ, જેથી આપણું કામ સરળ થાય. બાળ દોસ્તો, રેલવે સ્ટેશન પર અનેક ગાડીઓ આવતી અને જતી હોય છે. મોટા મોટા રેલવે સ્ટેશન પર એકથી વધુ પ્લેટફોર્મ પણ હોય છે. ત્યારે મુસાફરોને ગાડીની માહિતી, ભાડાની વિગત, પ્લેટફોર્મની વિગત જાણવી જરૂરી બનતી હોય છે. આવે વખતે પૂછપરછની બારી આપણને મદદરૂપ બને છે. બાળ દોસ્તો, પૂછપરછની બારીની બાજુમાંથી જ રેલવેના એક કર્મચારી કંઈક જાહેરાત કરે છે. તમે તે સાંભળો. અમદાવાદ રેલવે સ્ટેશન પર આપનું સ્વાગત છે. અમદાવાદથી દિલ્હી જતી રાજધાની એક્સપ્રેસ ટ્રેન બરાબર 7:10 પ્લેટફોર્મ નંબર 4 ઉપરથી ઉપડશે. અમદાવાદથી વાયા નડિયાદ, વડોદરા, સુરતથી મુંબઈ જતી ટ્રેન સમય કરતા 10 મિનિટ મોડી ઉપડશે. આપ સહુને આપનો કિંમતી સામાન સાચવવા વિનંતી છે. બિનવારસી વસ્તુઓને અડકશો નહીં. તુરંત પોલીસને જાણ કરો. બાળ દોસ્તો, રેલવે સ્ટેશન પર સમયપત્રક પણ મૂકવામાં આવેલું હોય છે. દરેક રેલવે સ્ટેશન પર જે જે ગાડીઓ આવે અને જાય છે તેની વિગત સમયપત્રકમાંથી જાણી શકાય છે. અહીં જુઓ, અમદાવાદથી દિલ્હી જતી રાજધાની એક્સપ્રેસ મુંબઈથી 19:02 આવે છે, એટલે કે 7:02 આવશે. આ ગાડી અમદાવાદથી 19:10 એટલે કે 7:10 ઉપડશે. બાળ દોસ્તો, સમયપત્રકનું વાંચન પણ ખૂબ જ ધ્યાનપૂર્વક કરવું જોઈએ, નહીતર ઘણીવાર ગાડી જ ચૂકાઈ જવાય. બાળ દોસ્તો, રેલગાડીમાં જતી વખતે આપણી પાસે ક્યારેક વધુ માલસામાન પણ હોય છે. આ માલસામાન ગાડીમાં ચઢાવવા કે ગાડીમાંથી ઉતારવા માટે રેલવે સ્ટેશન પર કુલીની મદદ લઈ શકાય છે. કુલી રેલવે સ્ટેશન પર નિયત કરેલ મજૂરી લઈ આપણો માલસામાન ગાડીમાંથી ઉતારી કે ચઢાવી આપે છે. તેઓ મોટે ભાગે લાલ કપડાં પહેરે છે, તેથી જલ્દી ઓળખાઈ પણ જાય છે. તે આપણા સાથીદાર પણ છે અને સેવક પણ છે. બાળ દોસ્તો, રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે કેન્ટીન, ચાની દુકાન, ટેલિફોન બૂથ અને પીવાના પાણીની પરબ પણ હોય છે. જેની જેવી જરૂરિયાત હોય તેવો તેનો ઉપયોગ મુસાફરો કરી શકે છે. બાળ દોસ્તો, આ ઉપરાંત રેલવે સ્ટેશન પર પોલીસ રૂમ, દવાખાનું, અશક્ત કે બીમાર વ્યક્તિ માટે વ્હીલચેર, મુસાફરોને આરામ કરવા પ્રતીક્ષા કક્ષ, માલસામાન મૂકવા સાચવવા માટે લગેજ રૂમ પણ હોય છે. જેમ પીવાના પાણીની સુવિધા હોય છે તેમ પુરુષો અને સ્ત્રીઓ માટે અલગ શૌચાલયની પણ વ્યવસ્થા હોય છે. બાળ દોસ્તો, તમે રેલવે સ્ટેશન પર જાઓ ત્યારે આવી સૂચનાઓ જોવા મળશે, જેમ કે શાંતિ જાળવો, સ્વચ્છતા જાળવો, પાણીનો બગાડ કરશો નહીં, ગંદકી બદલ ₹100 દંડ, ખિસ્સા કાતરુંથી સાવધાન રહેશો, ટિકિટ લીધા વિના મુસાફરી કરવી એ ગુનો છે, બિનવારસી વસ્તુને અડકશો નહીં, આપાતકાલમાં બહાર જવાનો રસ્તો.